નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ હિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ, જેના રિઝલ્ટની ઘણા બધા મિત્રો વાટ જોઈ રહ્યા છે. તો તેનું અપડેટ શું છે તેના વિશે આપણે વાત કરવા. તમને ખબર હશે કે લોકસભાનો ઇલેક્શન આવી રહ્યો છે આગામી દિવસોમાં. તો આચારસંહિતા આખા દેશમાં લાગી ગઈ છે. તો તેના કારણે કોઈ પણ ગવર્મેન્ટ કામ તો થાય છે, પણ તે લોકસભા ચૂંટણીને લગતા કામોમાં વ્યસ્ત હોય છે. તો તેના માટે આ બે નંબરમાં હમણાં અપડેટ આવી રહ્યું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજી ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવેલી છે. જી હા મિત્રો, ચૂંટણી પંચ પાસે આપણા ગુજરાત રાજ્ય સરકારે મંજૂરી માગી છે કે અમે આ દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારો યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. એટલે કે આ મંજૂરી આપવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા, ભારત સરકાર દ્વારા ગુજરાત ગવર્મેન્ટને. ત્યારે આ ઇલેક્શન પહેલાં અથવા તો પછી પણ આવી શકે છે. જો ના પાડશે તો ઇલેક્શન પછી આવશે, અને જો હા પાડશે તો ઇલેક્શન પહેલાં તમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવી લેશે. મારા ખ્યાલથી ભરતી તો અત્યારે નહીં કરે, પણ તમને દસ્તાવેજ ચકાસણી માટે લગભગ બોલાવી શકે છે. કેમ કે ચૂંટણી પંચ આચારસંહિતા લાગી ગઈ છે અને થોડાક જ દિવસોની વાર છે કે લોકસભા ચૂંટણી આવી ગઈ છે, જેમાં આપણે પ્રાઇમ મિનિસ્ટર હોય છે તે સિલેક્ટ થાય છે લોકસભાની ચૂંટણીમાં, અને વિધાનસભાની ચૂંટણીમાં આપણા મુખ્યમંત્રી હોય તે સિલેક્ટ થાય છે. તો આ બંને ડિફરન્ટ છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં. જે લોકસભા હોય છે તે સંસદ સભ્ય હોય છે, તો એ પ્રમાણે સંસદમાં જે પ્રધાનમંત્રી હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, લોકસભામાં પ્રધાનમંત્રી હોય છે, અને સંસદમાં રાષ્ટ્રપતિ પણ હોય છે, અને રાજ્યસભા પણ સંસદમાં હોય છે. જે હા મિત્રો, અને રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે અને લોકસભાને નીચલું ગૃહ, જેમાં 551 લોકસભા લોકસભ્ય હોય છે, જે બધા જુદા જુદા રાજ્યના જિલ્લાઓમાંથી ચૂંટાઈને આવે છે અને આખા દેશને વહીવટ કરે છે. ત્યાંથી યુપીએસસી તે લોકસભામાં આવે છે. તો જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અને અન્ય કોઈ જગ્યા, મતલબ આપણા મિત્રો જે છે લોકરક્ષકનું રિઝલ્ટની વેટ જોઈ રહી, તે મારા ખ્યાલથી ફોન કરી રહ્યા હશે. તો તેના કારણે અહીંયા લખી દેવામાં આવ્યું છે કે લોકરક્ષકનું ભરતી બોર્ડ અને અન્ય કોઈ જગ્યાએ અથવા અધિકારીઓને ફોન અને પૂછપરછ કરવી નહીં, તમામ ઉમેદવારોને વિનંતી. એટલે આ એક અપડેટ છે. તો આ અપડેટ તમે જાણી શકો છો lrbgujarat2018.in, જેની વેબસાઇટ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. થેન્ક યુ વેરી મચ. તો આ લોકસભાની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગી ગઈ છે, તેના લીધે ડિલે થઈ શકે છે, અથવા તો ચૂંટણી પછી પણ લે ભરતી કરે, અથવા તો ચૂંટણી પહેલાં પણ દસ્તાવેજ ચકાસણી માટે તમને બોલાવી શકે છે. થેન્ક યુ વેરી મચ. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આગામી અપડેટ વિડીયો માટે. અને આપણા વિડીયો બંધારણને લગતા બનશે, અને બંધારણ આખું સમજાવવામાં આવશે, હિસ્ટ્રીથી લઈ અને હાલ સુધીનું બંધારણ. ત્યાં મિત્રો ધન્યવાદ. હા તો મિત્રો, તમારા માર્ક્સ આવી ગયો તો પ્લીઝ કોમેન્ટ કરો, કેમ કે તે જાણીને બીજાને પણ ખુશી થશે અને બીજાને પણ ખબર પડશે કે આપણી કરતાં પણ આગળ ઘણા લોકો છે. તો પ્લીઝ કોમેન્ટ કરો, તમારા માર્ક્સ જે પણ આવ્યા હોય, 80, 90, 70 કંઈ પણ આવ્યા હોય પ્લીઝ કોમેન્ટ કરો. મે બી 80 ઉપર તો હશે જ તે, તો પણ તમારા જેટલા માર્ક્સ આવ્યા હોય પ્લીઝ કોમેન્ટ કરો, તાકી બધાને ખબર પડે કે આ માર્ક્સ આવેલા છે. અને બધા કોમ્પિટિશન ઉપર આવે તો ખબર પડે કે આવનારી એક્ઝામમાં અત્યારે પ્રિપેરેશન કરવાની ચાલુ કરે, અથવા તો કોન્સ્ટેબલમાં ફાઇનલ લાગી જશે. તો પ્લીઝ કોમેન્ટ કરો. ધન્યવાદ.